ભારતમાં સામાજિક સશક્તિકરણ કાર્યક્રમો રૂપરેખા ભારતમાં સામાજિક સશક્તિકરણ કાર્યક્રમોનો પરિચય સામાજિક માળખાકીય સુવિધાઓ અને ઉત્પાદક રોજગાર માટેની ગ્રામીણ યોજનાઓ બેટી બચાવો બેટી પઢાવો કિશોરીઓના સશક્તિકરણ માટેની રાજીવ ગાંધી યોજના જેવી વિવિધ યોજનાઓનો હેતુ છોકરીઓના વિકાસ માટે છે સંકલિત બાળ વિકાસ સેવા યોજના મૂળભૂત રોજગાર પ્રદાન કરવા માટે વિવિધ રોજગાર કાર્યક્રમો કલ્યાણકારી યોજનાઓ અથવા સામાજિક સશક્તિકરણ કાર્યક્રમો એ આધુનિક યુગની શોધ નથી પણ તે પ્રાચીન મૌર્ય સામ્રાજ્યનો ભાગ હતા આ પ્રકારની યોજનાઓ સમગ્ર પ્રાચીન મધ્યકાલીન અને પૂર્વાધુનિક યુગ દરમિયાન ચાલુ રાખવામાં આવી હતી આ એ હકીકત દર્શાવે છે કે ગરીબો ધકેલાઈ ગયેલા લોકોનું સશક્તિકરણ આપણી સંસ્કૃતિમાં જડાયેલું છે જે કાયદાનું શાસન સમાનતા અને સુમેળ સુનિશ્ચિત કરવા માટે આધુનિક યુગ દ્વારા વારસામાં મળ્યું છે સામાજિક સશક્તિકરણની યોજનાઓ ભલે સંખ્યામાં ઓછી અને પાત્રમાં અલગ હોય પણ અંગ્રેજો દ્વારા ચાલુ રાખવામાં આવી હતી આઝાદી પછી બ્રિટિશ શાસનના શોષણાત્મક સ્વભાવને કારણે ભારતીય અર્થતંત્ર સમાજનો સ્વભાવ સંપૂર્ણપણે બદલાઈ ગયો ગ્રામીણ ભારત જે એક સમયે આત્મનિર્ભર હતું તેને બિનાઆર્થિક ગરીબી અને રોગગ્રસ્ત બનાવવામાં આવ્યું હતું ગેરવહીવટ દુષ્કાળ પ્રવર્તતી અસમાનતા સામાજિક સંસ્કૃતિ પરંપરાઓ કેટલાક અન્ય કારણો હતા જેના કારણે ગ્રામીણ ભારત મહિલાઓ બાળકો અને બેરોજગાર યુવાનો ગરીબીમાં ધકેલાઈ ગયા હતા ભારતે મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું જ્યાં રાજ્યએ જનતાના વિકાસ માટે પહેલ કરી આ પહેલમાં પ્લાનિંગ કમિશનની સ્થાપનાનો સમાવેશ થાય છે જે ફ્લેગશીપ પ્રોગ્રામિંગ માટે નોડલ એજન્સી હતી ફ્લેગશીપ પ્રોગ્રામની કામગીરીની સમીક્ષા કરવા માટે भारतीय अर्थतंत्र पर तेनी असर गरीबी में धकेलाई गये सशक्तिकरण चार प्रतिक्रियाओं में फ्लेगशीप प्रोग्राम पसंद कर आई ग्रामीण विकास योजनाओं टू कल्याण योजनाओं, थ्री महिला सशक्तिकरण योजनाओं फोर रोजगार योजनाओं, ग्रामीण विकास योजनाओं ગ્રામીણ ભારતનો વિકાસ સર્વસમાવેશક અને સમાન વિકાસ માટે અને તેની સાથે સંકળાયેલ વંચિતતાઓ સાથે હાલમાં ગરીબીમાં ફસાયેલી વસ્તીની વિશાળ સંભાવનાને અનલોક કરવા માટે આવશ્યક છે ગ્રામીણ યોજનાઓ મોટાભાગે સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લાભદાયી અને ઉત્પાદક રોજગારની જોગવાઈ સાથે જોડાયેલી હોય છે ગ્રામીણ વિકાસ કાર્યક્રમની ઉત્પત્તિ એક હજાર નવસો બાવન માં કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ થી શરૂ થઈ હતી અને ગ્રામીણ ભારતના જીવનધોરણને વધારવા અને પુનઃનિર્માણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી પરંતુ સ્પષ્ટ રીતે નિર્ધારિત પ્રાથમિકતાઓનો અભાવ શ્રીમંત અને મોટા ખેડૂતો દ્વારા મળતા લાભો વિવિધ વિકાસ વિભાગો વચ્ચે સંકલનનો અભાવ વહીવટી બિનકાર્યક્ષમતા વગેરે જેવા વિવિધ પરિબળોએ સીડીપીના સંપૂર્ણપાયે સાકારીકરણને વાદળછાયું કર્યું પછી અન્ય ગ્રામીણ વિકાસ કાર્યક્રમો જેવા કે સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર કાર્યક્રમ જવાહર રોજગાર યોજના અંત્યોદય કાર્યક્રમ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર કાર્યક્રમ રણ વિકાસ કાર્યક્રમ સ્વર્ણજંતી ગ્રામ સ્વરોજગાર યોજના વગેરે શરૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમોના મિશ્ર પરિણામો મળ્યા અને ગ્રામીણ ભારત હજુ પણ અનેક પ્રકારની તકલીફોનો સામનો કરી રહ્યું છે તે હકીકત તેમની અસમર્થતા સાબિત કરે છે આવી તકલીફ પાછળના કારણનું પૃથ્થકરણ કરવા માટે અમુક ચાલુ ફ્લેગશીપ સ્કીમની સમીક્ષા કરવી યોગ્ય છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ ગ્રીગા એ અધિકાર આધારિત વેતન રોજગાર કાર્યક્રમ છે જેનો ઉદ્દેશ્ય આજીવિકા સુરક્ષાને વધારવાનો છે મનરેગાના સફળ અમલીકરણ માટે પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે વેબ સક્ષમ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ પણ વિકસાવવામાં આવી છે વધુમાં તે નબળા મહિનાઓ દરમિયાન રોજગાર પ્રદાન કરવામાં સફળ રહ્યું ગ્રામીણ વપરાશ વધારવામાં કૃષિ માટે ટકાઉ સંપત્તિનું સર્જન વગેરેમાં મદદ કરી રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દેશના તમામ ગ્રામીણ ગરીબ પરિવારો સુધી પહોંચવા અને તેમને સ્વસહાય જૂથો એસેચજીઝ માં સંગઠિત કરવાનો પ્રયાસ કરે છે ગ્રામીણ કનેક્ટિવિટી વધુ સારી બનાવવા માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બાંધકામ સામગ્રી જેમ કે વેસ્ટ પ્લાસ્ટિક ફ્લાય એશ કોલ્ડ મિક્સ ટેકનોલોજીનો ઉપયોગ જેવા ટકાઉ પગલાંનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સારો રસ્તો એક સારા ઘર તરફ લઈ જવો જોઈએ તેથી સરકારે ઇન્દિરા આવાસ યોજના દ્વારા બધા માટે આશ્રયનો ઉદ્દેશ્ય રાખ્યો છે વધુ રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ સામાજિક સુરક્ષા દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના કૌશલ્ય વિકાસ દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના ગ્રામીણ વિદ્યુતીકરણ શરૂ કરવામાં આવી હતી મહિલા સશક્તિકરણ યોજનાઓ ચિરિસ્તાન લેગાર્ડે ચીફ એ જણાવ્યું હતું કે ભારતનો જીડીપી સત્યાવીસ ટકા જેટલો વિસ્તરી શકે છે અને તે પુરુષોની જેમ મહિલા કર્મચારીઓની સંખ્યામાં વધારો કરશે પ્રારંભિક વૈદિક કાળમાં સ્ત્રીઓને સમાન સત્તા મળતી હતી પરંતુ પછીથી વૈદિકથી તેઓને વશ કરવામાં આવ્યા છે તેમના અધિકારોને નકારવામાં આવ્યા છે હેરાન કરવામાં આવ્યા છે વગેરે આ સંદર્ભમાં બાળ અને મહિલા વિકાસ મંત્રાલયે સશક્ત મહિલાઓને ગૌરવ સાથે જીવવા અને હિંસા અને ભેદભાવથી મુક્ત વાતાવરણમાં વિકાસમાં સમાન ભાગીદાર તરીકે યોગદાન આપવા માટે નેતૃત્વ લીધું સ્ત્રીઓ સામે ભેદભાવ તેના જન્મ પહેલા જ શરૂ થઈ જાય છે ભ્રૂણ જે આરોગ્ય સંભાળ શિક્ષણ વગેરેમાં ભેદભાવ સાથે ચાલુ રહે છે તેમના બચાવ માટે બેટી બચાવો બેટી પઢાવો યોજના આવી જેનો બે ઉદ્દેશ્ય માત્ર પ્રતિકૂલ લિન ગુણોત્તર જ નહીં પણ તે પણ છે ખાતરી કરો કે છોકરીઓ શિક્ષિત છે ભારતમાં કિશોરીઓમાં પોષણની ઉણપ આયર્નની ઉણપ એ એક સામાન્ય ઘટના છે કિશોરીઓના સશક્તિકરણ માટેની રાજીવ ગાંધી યોજનાનો ઉદ્દેશ્ય કિશોરીઓના સર્વાંગી વિકાસનો છે બાળકીના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સેવિંગ સ્કીમ શરૂ કરવામાં આવી હતી જેમાં બાળકીના માતાપિતાને નિશાન બનાવવામાં આવી હતી જે બેટી બચાવો બેટી પઢાવો અભિયાનનો એક ભાગ છે વન સ્ટોપ સેન્ટર મહિલા સશક્તિકરણ માટેના રાષ્ટ્રીય મિશનની પેટા યોજનાનો હેતુ પરિવાર સમુદાય અને કાર્યસ્થળમાં ખાનગી અને જાહેર સ્થળોએ હિંસાથી પ્રભાવિત મહિલાઓને ટેકો આપવાનો છે ભારતમાં સામાજિક સાંસ્કૃતિક આર્થિક વાતાવરણને લીધે ઘણી સ્ત્રીઓને નિરાધાર સ્ત્રીઓ અથવા જેલમાંથી મુક્ત થયેલી સ્ત્રીઓ કુદરતી આફતોમાંથી બચી ગયેલી સ્ત્રીઓ જેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તદુપરાંત ઘણી સ્ત્રીઓ તસ્કરીનો શિકાર બને છે તેથી સ્વાધન યોજના નિરાધાર મહિલાઓને બચાવવા અને મહિલાઓની હેરફેરને રોકવા માટે ઉજ્જવલા માટે આવે છે બાળકલ્યાણ યોજનાઓ શૂન્યથી છ વર્ષના બાળકો દેશના ભાવિ માનવ સંસાધન છે સંકલિત બાળ વિકાસ સેવાઓ યોજના પ્રારંભિક બાળ સંભાળ અને વિકાસ માટે વિશ્વના સૌથી મોટા અને અનન્ય કાર્યક્રમો પૈકી એક છે તે તેના બાળકો અને સ્તનપાન કરાવતી માતાઓ પ્રત્યેની દેશની પ્રતિબદ્ધતાનું મુખ્ય પ્રતીક છે એક તરફ પ્રિસ્કૂલ બિનૌપચારિક શિક્ષણ પ્રદાન કરવાના પડકારના પ્રતિભાવ તરીકે અને બીજી તરફ કુપોષણ ગતિશીલતા ઘટતી શીખવાની ક્ષમતા અને મૃત્યુદરના દુષ્ટ ચક્રને તોડવામાં આવે છે બાળકોમાં નોંધણી જાળવણી અને હાજરી વધારવા અને સાથે સાથે પોષણ સ્તરમાં સુધારો કરવાના દૃષ્ટિકોણથી મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી હતી જ્યાં તમામ બાળકોને તેમની જાતિ સંપ્રદાય જાતિ વગેરેને ધ્યાનમાં લીધા વિના ગરમ રાંધેલું ભોજન પીરસવામાં આવે છે નેલ્સન મંડેલાએ કહ્યું હતું કે શિક્ષણ એ સૌથી શક્તિશાળી શસ્ત્ર છે જેનો ઉપયોગ તમે વિશ્વને બદલવા માટે કરી શકો છો આ ઉદ્દેશ્ય સર્વશિખા અભિયાન દ્વારા સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ દ્વારા સાકાર કરવામાં આવે છે જેમાં તમામ બાળકો માટે માનવ ક્ષમતાઓ સુધારવાની તક છે રાષ્ટ્રીય બાળમજૂર પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય જોખમી સ્થિતિ અને અમુક વ્યવસાયો અને પ્રક્રિયાઓમાંથી બાળમજૂરીને દૂર કરવાનો છે રોજગાર યોજનાઓ ભારતને સ્થિરતાનો આશ્રય અને તકની ચોકી કહેવામાં આવે છે ડેમોગ્રાફિક ડિવિડન્ડ ભારતના વિકાસના માર્ગમાં આશીર્વાદ સમાન છે પરંતુ આ બધું ત્યારે જ સાકાર થશે જ્યારે યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવે અને તે પણ ફળદાયી અને ફાયદાકારક કૃષિ અર્થતંત્રમાંથી પરિવર્તન અને શિક્ષણની વધતી તકોએ રોજગારની માંગ વધારી છે ભારતમાં રોજગાર કાર્યક્રમ દુર્બળ સિઝન દરમિયાન મૂળભૂત રોજગાર પ્રદાન કરવા અને યુવાનોની વધતી આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે માર્ગદર્શન આપે છે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ એ દેશના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં રોજગાર સર્જન માટે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ ક્રેડિટ લિંક્ડ સબસીડી પ્રોગ્રામ છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો ઉદ્દેશ્ય કૌશલ્ય કેળવવા વધુ સારા ભારતનું નિર્માણ કરવાનો છે તેવી જ રીતે દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના એ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ દ્વારા ગ્રામીણ યુવાનો ખાસ કરીને અને એસસી સેન્ટ વર્ગને લાભદાયક રોજગારમાં જોડવાનો પ્રોજેક્ટ છે ભારત વિવિધતાનું રાષ્ટ્ર છે આ વિવિધતા રંગીન હોવા છતાં વિરોધાભાસી બાજુઓ ધરાવે છે ધનિકોમાં સૌથી ધનિક અને ગરીબમાં ગરીબ સૌથી કુશળ સંશોધન લક્ષી વૈજ્ઞાનિકો અકુશળ કૃષિ બંધુ મજૂરી સ્થૂળતા અને કુપોષણ પુનરૂત્થાન પામતા ભારતના સામાન્ય લક્ષણ છે આથી કલ્યાણ યોજનાઓ અસમાનતાઓને ઘટાડવા માટે નિર્દેશિત કરવામાં આવે છે વધુમાં અસરકારક અને પરિણામલક્ષી બનવા માટે કલ્યાણકારી યોજનાઓ અમલીકરણ હેતુ માટે વિકેન્દ્રિત હોવી જોઈએ જવાબદારી અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ઇ પ્રોગ્રામ દ્વારા માહિતી ટેકનોલોજીનો ઉપયોગ સેવા વિતરણમાં સુધારો કરવામાં ઘણો